નમસ્કાર મિત્રો, આજનું મહત્વનું લેક્ચર આપણી સમક્ષ આઈપીસીની સેક્શન 497 વ્યભિચાર એટલે કે અડલ્ટરી આપણી સમક્ષ મૂકી રહ્યો છું. આશા છે કે આ લેક્ચર આપને ખૂબ જ ઉપયોગી નીવડશે. ફર્સ્ટ વાત કરીએ તો આઈપીસી સેક્શન 497 અંતર્ગત શું જોગવાઈ હતી. તો આઈપીસી સેક્શન ભારતની સુપ્રીમ કોર્ટે વ્યભિચારને પુરુષો માટે સજાપાત્ર અપરાધ ગણાવી ઇન્ડિયન પિનલ કોડની ધારા 497 ગેરબંધારણીય ગણાવી રદ કરી નાખી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સીઆરપીસીની ધારા 198 સબસેક્શન 1 અને 198 સબસેક્શન 2 પણ રદ કરી છે. આ આઈપીસી સેક્શન 497 અંતર્ગત શું જોગવાઈ હતી. તો પહેલાં એવું હતું કે આ કલમ પરિણીત મહિલા સાથે પુરુષના સંબંધને ગુનાહિત કરતી હતી. આ કલમ અને સીઆરપીસીની ધારા 198ની સંયુક્ત અસર અનુસાર કોઈ પુરુષ પરિણીત મહિલા સાથે તેની સંમતિથી સંબંધ બાંધે અને એ સ્ત્રીનો પતિ જો ફરિયાદ નોંધાવે તો એ પુરુષને 5 વર્ષ સુધીની જેલની સજા થતી હતી. મહિલાને પીડિત માનીને કોઈ જાત સજા થતી ન હતી. માત્ર સ્ત્રીનો પતિ ફરિયાદ કરે તો જ પુરુષને સજા થતી હતી. તો એ મહત્વનું હતું. એક પછી સુપ્રીમ કોર્ટનું અવલોકન શું હતું એમાં. તો સુપ્રીમ કોર્ટનું અવલોકન આમાં એવું અવલોકન હતું આમાં કે ધારા 497 બંધારણના આર્ટિકલ 21 અને આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરે છે. આઈપીસીની ધારા 497 બંધારણના આર્ટિકલ 21 અંતર્ગત મહિલાના સ્વતંત્ર રીતે જીવન જીવવાના અધિકાર ઉપર અસર કરે છે. મહિલાને સમાજની ઈચ્છા પ્રમાણે જીવવાની ફરજ પાડી શકાય નહીં. વળી આર્ટિકલ 14ની કાયદાના સમક્ષ સમાનતાની જોગવાઈનું પણ તેમાં ઉલ્લંઘન થાય છે. સ્ત્રીના શરીર પર માત્ર તેનો જ અધિકાર છે, તેના પતિની જાગીર નથી. આઈપીસીની ધારા 497માં મહિલા પતિની મરજી વિરુદ્ધ અન્ય વિવાહિત પુરુષ સાથે શારીરિક સંબંધ ન બાંધી શકે તેવો ભાવાર્થ થતો હતો. તે મહિલાને સંમતિથી શારીરિક સંબંધ બાંધવા રોકે છે. પરિણામે તે મહિલાઓને પોતાનો નિર્ણય લેતા રોકે છે અને મહિલાઓને સાથે અપમાન વર્તન કરે છે, જેથી તે ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. એમાં એવું હતું કે સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં આઈપીસીની ધારા 497ને ગેરબંધારણીય ગણાવીને રદ કરી છે. આથી પરિણીત મહિલા કે પુરુષ પોતાના પાર્ટનર ઉપરાંત અન્ય કોઈ સાથે સંબંધ બાંધે તો તે હવે ગુનો ગણાશે નહીં. જો કે મહિલા કે પુરુષ પોતાના પાર્ટનરના લગ્નેતર સંબંધને આધારે છૂટાછેડા માંગી શકે છે. આ ઉપરાંત કોઈ મહિલા કે પુરુષ પોતાના પાર્ટનરના લગ્નેતર સંબંધોથી કંટાળી આપઘાત કે તેની કોશિશ કરે તો બીજાની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ ચાલી શકે છે. ઓકે, કોની અરજીના સંબંધમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. તો એનઆરઆઈ સાઇના જોસેફની અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ઓકે, સુપ્રીમ કોર્ટની કઈ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. તો ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી 5 જજની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આઈપીસીની સેક્શન 377 અંગે ચુકાદો પણ આપ્યો હતો. તો 6 સપ્ટેમ્બર 2018 રોજ આઈપીસીની સેક્શન 377 અંગે ઐતિહાસિક ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ભારતમાં હવે બે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચે પરસ્પરની સહમતિથી બનેલા સમલૈંગિક સંબંધને અપરાધ ગણવામાં આવશે નહીં. જો કે આઈપીસીની ધારા કલમ 377 અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પ્રાણી અથવા સગીર સાથે કુદરતી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તો તે અપરાધ ગણાશે. ઓકે, સુપ્રીમ કોર્ટે આઈપીસીની ધારા 1860ની ધારા 377ની જોગવાઈ અનુસાર અગાઉ શું હતું કે જો કોઈ વ્યક્તિ પુરુષ મહિલા અથવા પ્રાણી સાથે કુદરતી વિરુદ્ધ સંબંધ બાંધે તો તે અપરાધ ગણાશે. આમાં આઈપીસીની ધારા 377 અંગત અગાઉ શું જોગવાઈ હતી તો તે અપરાધ ગણાતું હતું અને આ માટે 10 વર્ષથી માંડીને આજીવન કેદ કે દંડની સજા થતી હતી, પરંતુ હવે તે ગણાશે એટલે કે ક્રાઇમ ગણાશે નહીં. ઓકે, ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. તો આઈપીસી સેક્શન 497 અને 377 ગેરબંધારણીય ઠેરવી અને રદ કરેલ છે. મિત્રો, જો વિડીયો આપને પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આજનો આપણો મહત્વનો સંદેશ છે, એક વૃક્ષ અચૂક વાવજો અને તે વૃક્ષનું જતન કરજો.